જોઈ લીધો. હવે આ બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો બંધારણ ઘડવાની શરૂઆત 9 ડિસેમ્બર 1946 ના રોજ થઈ હતી, કે એ દિવસે એ તારીખે શરૂઆત કરવામાં આવી હતી. બંધારણ સભાની સંમતિ, આ બંધારણ ઘડવાની સંમતિ ક્યારે પ્રાપ્ત થઈ? તો 26 નવેમ્બર 1949 ના રોજ. હવે આ બંધારણ જે ઘડાય એને અમલમાં ક્યારે મુકાયું? તો બંધારણ અમલમાં 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું. તો આ બધાનો સમયગાળો કેટલો થયો, એટલે કે આ બંધારણ ઘડવામાં સમયગાળો કેટલો થયો? તો બંધારણ સભા ઘડવામાં સમયગાળો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ આટલા સમયગાળામાં બંધારણ પુસ્તકમાં લખાયું હતું. હવે આપણે આ વિડીયોમાં બંધારણની વિશેષતા વિશે ભણીશું. તો બંધારણની સૌપ્રથમ તેની વિશેષતા કઈ છે? તો લોકશાહી શાસન પદ્ધતિ. તો હવે આપણે આ પુસ્તકમાં જોઈએ. ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ, તો સૌ પ્રથમ લોકશાહી શાસન પદ્ધતિ. તો ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. ધોરણ 6માં તમે લોકશાહી વિશે ભણી ગયા છો કે લોકો દ્વારા જે શાસન ચાલતું હોય એને આપણે લોકશાહી શાસન પદ્ધતિ કહી શકીએ. એટલે લોકો ન ચલાવતા હોય શાસન, પણ લોકો દ્વારા જે નેતા ચૂંટાઈને આવ્યો હોય એ નેતા લોકોનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. આપણા દેશમાં દર 5 વર્ષે ચૂંટણી થાય, એટલે કે આવી ચૂંટણીઓ ક્યારે આવે? દર 5 વર્ષે. ખાલી જગ્યા પેપર પ્રશ્ન પૂછાય છે કે ખાલી જગ્યા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે આપણા દેશમાં, દર ખાલી જગ્યા વર્ષે ચૂંટણીઓ આવે તો 5 વર્ષે. એમાં 18 વર્ષની ઉંમર, ધોરણ 6માં નાગરિકતાવાળો જે પાઠ આવતો એમાં આ પ્રશ્ન આવતો હતો, ખાલી જગ્યા વર્ષની ઉંમરે તમે મતદાન આપી શકો તો 18 વર્ષથી ઉપરના લોકો. ચૂંટણી વગર લોકશાહી કલ્પના થઈ ન શકી. એટલે લોકશાહીમાં શું હોય? ચૂંટણી દ્વારા જ આપણે નેતાની પસંદગી કરતા હોઈએ છીએ. એટલે ચૂંટણીમાં જે નેતાને આપણે વધારે મત આવ્યા હોય એ નેતા વિજેતા થતો હોય છે અને એ લોકોનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. પોતાની પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા હોય છે. જે નેતા દેશનું શાસન ચલાવે છે એ નેતાને કોને તે આગળ સીટ ઉપર મોકલ્યો? તો આપણે લોકોએ જ, એટલે કે લોકોનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે, એના માટે કોઈ ફિક્સ માથું નહીં હોતું કે આ જાતિના જ લોકો ચૂંટણી લડી શકે, એક પુરુષ જ ફક્ત ચૂંટણીમાં ઊભો રહી શકે, સ્ત્રી ના રહી શકે, આ ધર્મના જ લોકો ચૂંટણી લડી શકે એવું નથી હોતું. કોઈ પણ નાગરિક, ભલે એ ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે વર્ગનો હોય, કે સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેક ચૂંટણીમાં ઊભા રહી શકે છે. તેમાં ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ. આપણે આગળ વાત કરી કે દર 5 વર્ષે ચૂંટણી આવે, તો જે નેતાની પસંદગી થઈ હોય એ 5 વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા. આપણા બંધારણમાં લખાયેલું છે કે વ્યક્તિને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને કોઈ પણ ધર્મ પાળવો તો એની સ્વતંત્રતા મેળવેલી છે. ત્યારબાદ બીજી વિશેષતા, ધર્મ નિરપેક્ષતા. એટલે કે કોઈ પણ ધર્મને, એટલે કે જ્યાં ધર્મ તમને દેખાય છે, સૌ પ્રથમ કયો ધર્મનો છે? તો શીખ, એના પાછળ ગુરુદ્વારનું ચિત્ર છે. બીજો ખ્રિસ્તી, ખ્રિસ્તીના પાછળ ચર્ચનું ચિત્ર આપેલું છે. ત્યારબાદ મુસલમાન, તો એના પાછળ દરગાહ એટલે કે મસ્જિદનું ચિત્ર આપેલું છે. અને છેલ્લે હિન્દુ, તો પાછળ મંદિરનું ચિત્ર આપેલું છે. કે અલગ અલગ ધર્મની વાત કરેલી છે. ભારત એક બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ અને પ્રજાસત્તાક દેશ છે. એટલે કે આપણે સ્વતંત્રતામાં જોયું કે આપણને કોઈ પણ ધર્મ પાળવાની આપણને છૂટ આપેલી છે. તો આ બિન સાંપ્રદાયિક એટલે શું? તો દેશનું શાસન કોઈ સંપ્રદાય કે ધર્મની માન્યતાને આધારે ના ચાલે. સંપ્રદાયના આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ, પક્ષપાત રખાતો ના હોય. બિન સાંપ્રદાયિક એટલે કે આપણા દેશનું જે શાસન ચાલે છે એ શાસન કોઈ ધર્મની માન્યતા કે સંપ્રદાય, કોઈ પણ પ્રકારનો સંપ્રદાય હોય કે ધર્મ હોય, એની માન્યતાના આધારે ના ચાલે. એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત, બધા નાગરિકો આપણા દેશ માટે સમાન છે એ કોઈ પણ ધર્મનું હોય, તો એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. જે વ્યક્તિને કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે, એ ધર્મને લગતી માન્યતા ધરાવવાની સ્વતંત્રતા છે અને પ્રચાર કરવાની, પોતાનો ધર્મનો પ્રચાર કરવો હોય તો પણ એની સ્વતંત્રતા મેળવેલી છે.
ત્યારબાદ પ્રજાસત્તાક. તો પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા, રાષ્ટ્રીય પ્રમુખ, વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ના હોય, તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય. એટલે કે જે રાજ્યના કે ઉદાહરણ લઈએ, દેશના રાષ્ટ્રપતિ હોય, કે વડાપ્રધાન હોય, કે મુખ્યમંત્રી હોય, એમનો જે ચૂંટણીમાં જીતીને પછી સીટ ઉપર આવેલા હોય છે. વંશ પરંપરાગત નથી હોતો કે એમના બાપા કે દાદા એ સીટ ઉપર હતા એટલે એના કારણે એમનો પુત્ર પાછળ આવ્યો, કે રાજાશાહી જેવું નહીં. રાજાશાહીમાં શું હતું, આપણે આગળ ભણી ગયા, એ રાજા ગાદી પર આવે અને પછી એનો પુત્ર ગાદી પર આવે, એના પુત્ર ગાદી પર આવે, એ રીતે વંશ પરંપરાગત હતું. જ્યારે લોકશાહીમાં ચૂંટણી દ્વારા એટલે કે લોકો દ્વારા ચૂંટણી દ્વારા જ એ વ્યક્તિ ચૂંટાઈને આવતો હોય છે, સીટ એટલે કે વંશ પરંપરાગત સ્થાન હોતું નથી. લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર એટલે કે લોકો પાસેથી, એ જાતે સીટ પર નથી આવતો પણ લોકો એને ચૂંટણી દ્વારા વિજેતા બનાવીને જ એને સત્તા આપે છે. આપણે રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ છે. આપણે જે રાજ્ય વ્યવસ્થા છે, આપણા દેશની શાસન વ્યવસ્થા, એમાં આપણે લોકશાહી સ્વીકારેલી છે. એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી, પરંતુ રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ, ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના કોઈપણ ભેદભાવ કોઈપણ નાગરિક માટે ખુલ્લા રહે છે. ભેદભાવ વગર કોઈપણ નાગરિક માટે ખુલ્લા રહે છે. એટલે કે આપણા દેશના શાસન વ્યવસ્થામાં તમામ હોદ્દાઓ, ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષ આ કોઈપણ પ્રકારનો પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેક વિશિષ્ટ બધા જ હકો દરેક નાગરિક માટે ખુલ્લા હોય છે. એમાં આટલું જાણવામાં તમે જુઓ કે રેકડી ચલાવતો મજૂર કે શાકભાજી વેચતી બહેન પણ ગામના સરપંચ બની શકે છે. એટલે કેવું ને, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ જો હોય એ ચૂંટણીમાં ઉભા રહી શકે. રેકડી ચલાવતો એટલે કે એટલે જે લારી ચલાવતો હોય એ મજૂર હોય, કે શાકભાજી વેચતી કોઈ બહેન હોય એ પણ ગામનો સરપંચ બની શકે. ચૂંટણીમાં જો જીતે તો એ પણ સરપંચ બની શકે છે. ઉદાહરણ પણ આપેલું છે કે કડિયા ગામ કરનાર મંજીભાઈ ધારાસભાની ચૂંટણી લડ્યા અને ચૂંટણીના ધારાસભ્ય બન્યા. એ મંજીભાઈ જે હતા એ કડિયા કામ કરતા હતા, તો પછી ચૂંટણીમાં ઉભા રહ્યા અને ચૂંટણી લડ્યા અને લોકોએ એમને ચૂંટણીમાં મત આપીને વિજેતા બનાવ્યા અને તેઓ ધારાસભ્ય બન્યા. એના પછી એક માળખું આપેલું છે. એ માળખુંમાં તમે જોઈએ, આપણે જોઈએ, પરીક્ષામાં પૂછાય પણ છે, કેન્દ્ર સરકાર એટલે દેશની સરકાર, એના પછી એમાં શું આવશે, રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિમાં આપણે કહીએ આગળ ભણે કે સરકારના ત્રણ અંગો છે. કયા કયા? તો સરકારના ત્રણ અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો ધારાસભાનું કામ શું? ધારાસભાના અંદર આવશે લોકસભા અને રાજ્યસભા. તો ધારાસભાનું કામ કાયદા ઘડવાનું, કાયદાઓ ઘડવા હોય એ કામ કોનું છે, તો ધારાસભાનું. એના પછી કારોબારી, કારોબારીમાં વડાપ્રધાન, મંત્રીમંડળ. તો આ કારોબારીનું કામ છે ધારાસભાએ જે કાયદા ઘડ્યા એ કાયદાઓને અમલમાં મૂકવાનું. એના પછી ન્યાયતંત્ર, ન્યાયતંત્ર એટલે સર્વોચ્ચ અદાલત. ન્યાયતંત્રનું કામ આ ઘડાયેલા કાયદા અમલમાં મુકાયા હોય અને જો આ કાયદાનો કોઈ અમલ ના કરે તો એને સજા કરવાનું કામ કોણ કરશે? ન્યાયતંત્ર. આ આપણે માળખું જોયું કેન્દ્ર સરકારનું. હવે રાજ્ય સરકારનું માળખામાં, કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ દેશમાં, તો રાજ્ય સરકારમાં કોણ આવશે? રાજ્યપાલ. એના એ જ ત્રણ અંગો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાં ધારાસભામાં કાયદા કઈ જગ્યાએ ઘડે છે? આપણે વિધાનસભાની વાત કરી હતી, વિધાનસભા અને વિધાન પરિષદ. આપણા ગુજરાતમાં શું આવશે? વિધાનસભા. આપણા ગુજરાતમાં વિધાન પરિષદ નથી, પરંતુ શું છે? વિધાનસભા. ત્યાં કાયદાઓ ઘડાય છે. ત્યારબાદ કારોબારીમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ, અને ન્યાયતંત્રમાં વડી અદાલત અને જિલ્લા અદાલત. કાર્યો એના એ કે ધારાસભા કાયદા ઘડે, કારોબારી એને અમલમાં મૂકે અને ન્યાયતંત્ર સજા કરે. એના પછી મંત્રીમંડળના બે ભાગ પાડેલા છે, સ્થાનિક પ્રશાસન. તો ગામડામાં પંચાયતી રાજ, ગ્રામ પંચાયતની આવશે, અને શહેરોમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા. પછી જો ચિત્રમાં આપેલું છે, પ્રતિનિધિઓ એટલે કે નેતાઓ. લોકમત એટલે કે સ્ત્રી મત આપે છે ચિઠ્ઠીમાં લખીને, એનું નામ પછી બોક્સ હતા, તો શું આવી ગયા? મશીન આવી ગયા. એના પછી કાયદો ઘડે છે, કાયદાનું અમલીકરણ, કાયદાનું પાલન, એ બધાના ચિત્રો આપેલા છે. હવે સરકારના કાર્યો વિશે પૂછાય છે, સરકારના કાર્યો કયા કયા?
तो धारासभा कारोबारी अने न्यायतंत्र ए केन्द्र सरकारना अंगो छे। मैं तमने मारखामां समजाव्युं के सरकारना त्रण अंगो छे, धारासभा कारोबारी ने न्यायतंत्र। संसद एटले के धारासभानुं बीजुं नाम संसद। तो संसदे कायदा घड़वानुं काम करे छे, मंत्रिमंडळ कायदानो अमल करवानुं काम करे छे, अने न्यायतंत्र ए कायदानो अर्थघटन करवानुं काम करे छे, एटले के न्याय आपवानुं काम करे छे। હવે સંઘરાજ્ય, તો ભારત એક સંઘરાજ્ય છે, એટલે કે ઘટક રાજ્યનું બનેલું સંઘ જેમાં કાયદા ઘડવાના માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થાય છે। એટલે ભારત એક સંઘરાજ્ય છે જેમાં બધા રાજ્યોનું બનેલું એક સંઘ છે અને જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્ર વિષયો અને રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયોમાં નક્કી કરેલા હોય છે। દેશની સંસદ સંઘયાદીના વિષયો પર જે કાયદા ઘડે છે તે સમગ્ર દેશને લાગુ પડે છે। એટલે કે દેશની સંસદ સંઘયાદીના વિષય પર જે કાયદા ઘડે, જે કાયદા નક્કી કરવામાં આવે સંસદમાં, ધારાસભામાં, એ દરેક સમગ્ર દેશમાં લાગુ પડે છે। ત્યારબાદ મૂળભૂત અધિકારો, આપણા જે મૂળભૂત અધિકારો છે, તો બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવે છે। આપણા બંધારણમાં મૂળભૂત અધિકારોનો પણ સમાવેશ કરવામાં આવે છે। એવો ખાસ તો બંધારણીય ઈલાજોનો અધિકાર આપવામાં આવે છે, જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના આત્મા સમાન ગણાવે છે। બંધારણના પુસ્તકમાં જે બંધારણીય ઈલાજોનો અધિકાર આપવામાં આવે છે એને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ એમણે શું ગણાવ્યું છે, બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે, કે એટલે બંધારણનો મેઇન પોઈન્ટ હોય એને બંધારણનો આત્મા સમાન ગણાવ્યો છે। તો અહીંયા આપણે ત્રીજો પાઠ બંધારણ પાઠ પૂરો કરીએ છીએ, એનો સ્વાધ્યાય આપણે ગૃહકાર્યમાં આપીશું અને સ્વાધ્યાયની ચર્ચા પણ આપણે ઓનલાઈન અભ્યાસમાં કરીશું। જય હિન્દ, જય ભારત।